શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો દઈને વેલો ફોન કરીને મે ચૈતવી હતી કે કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે તો સવારના પોરમાં બધાને કોઈ દેજે આ બુદ્ધિ વગરની ટાઈમે કોઈ ફોન નો ઉપાડે એલી હું ફોન નથી ઉપાડતી તો કીધું ઓલી જયલીને સરિતાને ને બધા ને હિયે તો ક્યાં ગોઠવવાનું છે હવે કોના ઘરે પછી હે ને પૈસા કાઢવા મંડે હે આપણી વાય કાઈ વધતું નથી ચા પાણી બનાવશે ને ઈ આ બસ તો આને એને કહી દેજે બે જ કલાક હા પણ ત્રીજી કલાકે હું ઊભી થઈને વહી જઈશ ના રે મારી હાહુ રાડું પાડે એટલે હું અત્યારે હે ને ઘરેથી બાનું કરીને આવું છું તું અહીંયા બધું ગોઠવી રાખ આને બધીને બોલાવી રાખ હાલ હું આવું જ છું હા જો હું છે ને શંકર ભગવાનના મંદિરે જાવું દર્શન કરવા અને હું હા સીના હા આપણે પણ આ પાકીટ એમાં શું જરૂર છે એમાં એવું છે પછી વર્તી ખેલા હું શાક બકાલો ને એવું બધું લેતી આવી છે સમજા હવે તમે હે ને ચીણકા તૈયાર કરી નિશાળે મોકલી દેજો હો તને એટલી બધી વાર લાગશે હે થોડીક વાર લાગશે અહીંયા પછી બાઈ ઓલું બેઠી હોય તેની યાર બેહું ને એમ થોડીક વાર હા પણ તે બધું તો કામ પતાવી દીધું છે તો મને ખબર છે પણ આ ચિંતા તૈયાર એ છે ને બહુ તોફાની છે ઓને નહીં કરતા એમ નો ખોન આજનો દી કરી નાખજો ને બા અરે બાપા પણ વેલી આજે આજે તમ ખરી નાખજો હા કે ત્યારે મિશાળ મૂકતો આવું ઓલી કે મંદિરે ગઈ હામી મળી હવે મંદિરે તો મને એમ કે હું મંદિરે છું ગામમાં મંદિર છે

જલ્દી હાલ મારી કરતી હશે અને હું તો યાર પાંચ હજાર હારી ગઈ હવે શું કરવું હું વિચારું પેલી બેઠક માં હું પાંચ હજાર હારી ગઈ

મંદિરે કોઈ નથી ના રે ના તા ક્યાં ગઈ હે આ રહી બાપા ક્યાંય નથી ગઈ પણ આ હતી ક્યાં હે ઓ હું ને દઈલી શાક ને એવું બધું લેવા ગયા હતા ક્યાં સાક એ જો હું આલા જો જો હું જો ગલકા ને કિસોડા લેવા ગઈ ગલકા નું નામ લેતી ની મારા મોઢે આ તારી માં એક ગલકો તો બટકાયું હે મને હજી ગલકા લેવરાવા અમારી પાસે પણ તું તો કેતી ને હું શાક બકાલું લઈને આવીશ

કાલ રાતે નોતો તું કેતો માર ગલકાન શાક ખાવું એમ તું કે કીધું તું બા એને હવે બંધ થઈ જા દે આવા ખાસા ખોટી વાતો ન કરજે મને બધી ખબર છે તમારા મોઢા જોતા મને તમારા હાવ ભાવ પર ખબર પડી જાય આ પાકેટ લઈને કે મરો હો આ સાવણ મેને ચાલુ થયો લે જો રમવા ગઈતી ને હાચું બોલ ના ના આવે બાપા આવે તમે તો વેમી લાગી હાવ છો હા બોલ કેટલા કલાક ક્યાં

પણ એ મારે ધ્યાન રાખવાનું તારે ધ્યાન રાખવાય તો પછી કારખાને કોણ જાહે તો ઘર કોણ કરશે હું એનું ધ્યાન રાખીશ તો એ ભલે થોડું મોડું હોય છે હાલશે એક ખાવા નઈ દીયો મને તો હાલશે પણ શ્રાવણ મહિનો હાલે છે તમારે ઈ એમ કેન કે બા હું બકાલો લઈ આવું બાઉ દઈણું ધરાય આવું બાઉ વાજે આવું એકલું કેન જ જવાનું હું કઈ ભેગો આવું એમ કેમ તમારે પણ ખોટું ના લગાડ તો હું એને કઈ અમે એને તપ તો બાઉ જો અરે હું આને બહાર ઈ ન નીકળવા દો એઈ સા હારો

મણી જોરવાની એટલે તમે આવ્યા ઘરે સા પાણી પાયા બાપુને કઈ તો કેમ આમ ખી છો કઈ છે નવીન છે કઈ બોલો સા ચોરી કરી મંદિરમાં છે ચોરી કરી મને કયો તો હે અમે ચોરી નથી કરી દી દેવના મણીની ચોરી કરીને આવી છે અમે હે ના ના એ એવું કઈ બા આ બા આયા લો આયા બા

હાચું ખોટું બોલો છો અમારા શું કહેતી હતી કે હું બકલો લેવા ગઈ હતી અને મે કેતી રમવા અને જાવ તને કહી દઉં છું તારી મારી બાયરીન કે ન લઈ જાતી તારે જે જાવું ને ને જાજે તને પોહાઈ કરજે તારા વરને પોહાઈ છે મને નત પોહાતો મે મારી જોયું કે એ મહાદેવના મંદિરમાંથી મણી ઉપાડીને બે નીકળી અને સાંભળ્યું તમે બન્ને આ શ્રાવણ મહિનો છે ને મહાદેવની પૂજા કરવાનો મહિનો છે

કરવા માટે ખરાબ આદતો પૂરી તમે છે ને આ જે અપરાધ કર્યો ને એવું ન કરાય મહાદેવ તમારી પ્રસન્ન ન થાય ઉલટા ના કોઈ તમે શ્રાવણ મહિનામાં કે ગમે ત્યારે મહાદેવમાં મંદિરે જાઓ સાચા હૃદયથી પ્રણામ કરો અને સત્કર્મો કરો અને સાચી ભાવનાથી માગશો ને તો ઘોડીઓ મહાદેવ તમારી તમામ ઈચ્છા પૂરી કરશે આવી અંધશ્રદ્ધામાં ન પડો અને ભવિષ્યમાં હવે ક્યારે પછી આવું કામ કરતા નહીં કરી કોઈ દિવસ નહીં કરી દઈ દે મણી અને જોવા મહાદેવ નો ચમત્કાર બોલો પાર્વતી પતિ હર હેલો મિત્રો જય માતાજી ઓસુ કૃષ્ણ બેસુર ભાઈ કિસુડી અને સાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો એને લાગતો સમજવા લાયક અને કોમેડી કોન્સેપ્ટ લઈને આપની સાથે સહેવા છે અમારો આ વિડિયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો ઓ ભાવેશ બગડી જાવ કે તમને તમે તમારા અમારો વિડિયો ને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયા ને સબસ્ક્રાઈબ કરો